નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આપણે ધોરણ 4 ની અંદર યુનિટ 6 જોતા એમસીક્યુ નામ છે કોકો ઇઝ કોલિંગ. તેની અંદર આપણે એક્ટિવિટી 3 સુધી આગળ જોઈ ગયા છે. આજે આપણે જોવાનું છે એક્ટિવિટી 4. તો એક્ટિવિટી 4 માં શું કરવાનું છે તમે આગળ જોઈ ગયા છે. એક્ટિવિટી 4 આપેલી છે ને, એમાં છે અને તેના દોસ્તો માટે ચિત્રના આધારે નીચેના પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન તમારા વાંચક વાંચી સંભળાશે. આપણે આગળ જે એક્ટિવિટી 1 જોઈ ગયા છે કે જેમાં ચિત્ર આપેલા છે તે ચિત્રના આધારે નીચે તે ચિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. તો ચાલો ફરીથી આપણે તે વર્ણન એકવાર સાર જોઈ લઈએ અને તેના આધારે જે પ્રશ્ન આપેલા છે એ પ્રશ્નના આપણે જવાબ આપીએ. તો તે જે ચિત્ર છે તેનું વર્ણન આ રીતનું હતું કે હિયર ઇઝ રોકી રોબી, હી ઇઝ રનિંગ, કે રોકી છે, રોબી રેબિટ છે, સસુ છે તે દોડી રહ્યું છે. મીટ મિસ્ટર મોનો મંકી, હી ઇઝ ક્લાઇમ્બિંગ ધ ટ્રી. મંકી કે મંકી નામ શું છે, કે મોનો છે, તે શું કરી રહ્યો છે, તો કે ઝાડ પર ચડી રહ્યો છે. લુક એટ ધેટ કિકોક્રો, કે કિકોક્રો છે, કાંકરો છે. હી ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ, તે શું કરી રહ્યો છે, તો કે ગાઈ રહ્યો છે અને નૃત્ય કરી રહ્યો છે. હી ઇઝ કુકુસ બેસ્ટ ફ્રેન્ડ, નો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે, તો કિકુ પ્રો છે, તે કુકુનો બેસ્ટ ફ્રેન્ડ છે. હેલો એવરીબડી, આઈ એમ કિકુ, આઈ એમ બિઝી, આઈ એમ રાઇટિંગ અ બુક. આ કિકુ છે એ શું કરી રહી છે, બુક લખી રહી છે. લુક એટ ધ બોર્ડ, હર નેમ ઇઝ કિકુ, શી ઇઝ સ્કીપિંગ, સ્કીપિંગ એટલે કે દોરડા કૂદી રહી છે. આ બોર્ડ છે જેનું નામ કિકુ છે તે શું કરી રહી છે, તો કે દોરડા કૂદી રહી છે. હિયર ઇઝ ડિમ્પુ, ડિમ્પુ ઇઝ અ ડોગ, હી ઇઝ વોચિંગ અ મૂવી. અ ડોગ છે, કૂતરો છે, તેનું નામ શું છે, તો કે ડિમ્પુ. ને ડિમ્પુ શું કરી રહ્યો છે, તો કે મૂવી જોઈ રહ્યો છે. એન્ડ હિયર શી ઇઝ અ કુકુ, શી ઇઝ રીડિંગ અ પોયમ. કુકુ જે આપણે કુકુની વાત કરી રહી છે, કુકુ શું કરી રહી છે, તો કે તે બુક વાંચી રહી છે. તો હવે છે કે આ જે વર્ણન છે ચિત્રનું વર્ણન તેને આધારે છે આપણે આ પ્રશ્નના જવાબ આપવાના છે. તો ચાલો આપણે એક પછી પ્રશ્ન જોઈએ. ઇઝ ધ બોર્ડ રનિંગ, તો શું રન એટલે દોડવું, શું બોર્ડ છે એ દોડી રહી છે. યસ કે નો, આ બંને માંથી આપણે જવાબ સિલેક્ટ કરવાનો છે. કયો જવાબ હશે, કે બકરી દોડી રહી છે, કે તો કે નહીં. કોણ દોડી રહ્યો હતો, બકરી દોડી નથી રહી, પણ દોડી કોણ રહ્યો હતો, તો કે સસુ. બકરી તો છે એ દોરડા ખાતી હતી, તો આપણો જવાબ શું આવશે અહીંયા, નો નો છે એ આપણો જવાબ છે. પછી બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોગ, ડોગ એટલે કૂતરો, ડોગ નું નામ શું હતું. ડિમ્પુ કે ચપ્પુ, શું નામ હતું ડોગ નું, તો કે ડિમ્પુ. આમ જે ચિત્ર છે એમાં જે કૂતરો આપેલો છે, ડોગ આપેલો છે, તેનું નામ છે ડિમ્પુ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ઇઝ ડિમ્પુ વોચિંગ ટીવી, ડિમ્પુ કૂતરો છે તે ટીવી જોઈ રહ્યો છે, તો કે હા. આવી તો નેમ આવે, કૂતરો છે, ડોગ છે, ડિમ્પુ ડોગ એ મૂવી જોઈ રહ્યો છે, તો મૂવી કેમાં જોવાય, તો કે ટીવીમાં, તો કે હા કૂતરો છે તે ટીવી જોઈ રહ્યો છે. અને આ છે યસ. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, હુ ઇઝ કુકુસ બેસ્ટ ફ્રેન્ડ, કુકુની બેસ્ટ ફ્રેન્ડ કોણ છે, કીટુ યા કીકુ. કોણ હતું કોઈનો બેસ્ટ ફ્રેન્ડ, જે કુકુરો હતો, કાગડો હતો, એ છે કીકુની બેસ્ટ ફ્રેન્ડ છે. તો કાગડા નામ શું હતું, કીટુ કે કીકુ, તો કે કીકુ. કાગડા નામ શું હતું, કીકુ. અને છેલ્લો પ્રશ્ન છે, ઇઝ કીટુ રીડિંગ અ બુક, કે કીટુ છે એ બુક વાંચી રહી છે. યસ કે નો, તો બુક કોણ વાંચી રહ્યું છે, તો કે કુકુ જે છે આપણે કોયલ છે તે બુક વાંચી રહી છે, પણ એ નામ શું આપેલું છે, કીટુ. તો જવાબ શું આવશે, નો, કે કીટુ છે એ બુક વાંચી રહી નથી. ઓકે, તો આ છે આપણે આજે વર્ણન કરેલું છે કાવ્યનું ચિત્રનું, તેના આધારે જે પ્રશ્ન આપેલા છે તે. હવે તમારે હોમવર્કમાં આ નીચે જે પ્રશ્ન આપેલા છે એ પ્રશ્ન છે તેના જવાબ છે તમારે હોમવર્કમાં આપવાના છે.